कल्याण सूर्य संचरे आपनो चित प्रकाशित करे, अही ज्ञान यज्ञ सहु करे चित नु विश्व विकासित करे, शब्द प्रकाशे अर्थ उजाशे, शब्द प्रकाशे अर्थ उजाशे तर्क मर्मना सहज विकासे, ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्य देव ने धरे, धन्य गुर्जरीनी शुभ दृष्टि विश्वकोशनी एवि सृष्टि, तमस ताप संहरे अंतरे सुख समझन ठरे, रेवा जलशी शक्तिदायिनी सत्य समुदा मुक्तिदायिनी, विश्व विहारज करे शील सत्व संभरे गुरजरी विश्व रूप नेवरे, गुरजरी विश्व रूप नेवरे, गुरजरी विश्व रूप नेवरे। विश्वकोशना दृष्टा ने सृष्टा पद्मभूषण डॉक्टर धीरूभाई ठाकरनी आવતીકાલે જન્મતિથિ, એમની પ્રત્યેક જન્મતિથિએ અમે હંમેશા આપણા સ્વરકાર ગાયક અને ગુજરાતી કવિતાને માટે એક મોંઘેરી જણસ જેવા અમર ભટ્ટને યાદ કરીએ છીએ। અમર ભાઈએ આ સંસ્થામાં 50 થી વધુ પોતાના કાર્યક્રમો નિસ્પૃહ ભાવે પ્રસ્તુત કર્યા છે, એટલે આ સંસ્થાની સુવાસમાં એમનો પણ ઘણો મોટો ફાળો છે। આજે પૂજ્ય ધીરુભાઈનું સ્મરણ થાય છે ત્યારે એમની શિક્ષણ નિષ્ઠા, નાટ્ય નિષ્ઠા, સાહિત્ય નિષ્ઠા અને વિશ્વકોશ નિષ્ઠાનું સ્મરણ થાય છે। એમની પાસે અમને સૌને કામ કરવા મળ્યું એ અમારે માટે એક મોટી તાલીમશાળા જેવું હતું। એમની પાસે કામ કરવું એટલે ખડે પગે તૈયાર રહેવું, અને ખડે પગે ઊભા હો તો પણ તમને એમ લાગે કે હજી ધીરુભાઈની કલ્પના પ્રમાણે આપણે કામ કરી શકતા નથી। આજે એમની જન્મતિથિએ એમને યાદ કરીએ છીએ અને એમના પરમ મિત્ર સાકરચંદભાઈ પટેલના સહયોગથી જે વિશ્વકોશનો જગન્નાથનો રથ શરૂ થયો એનું અમે સ્મરણ કરીએ છીએ। જુદા જુદા વિષયના તજજ્ઞોને એક સાથે રાખીને સ્નેહભાવથી કામ લેવું એ ધીરુભાઈની ખાસિયત હતી, અને એને કારણે જ કોઈ પણ વિદ્વાન હોય એટલે મને કહે કે આપણે એમને મળીએ, એ વિદ્વાન આવે સ્નેહથી મળે અને પછી એ વિશ્વકોશના સભ્ય બની જાય। આવી રીતે એક આખી વિદ્વત મંડળી એમણે ઊભી કરી, અને એવી જ રીતે જુદા જુદા ગ્રંથાલય નિષ્ણાતો પણ આ કાર્યમાં જોડાતા ગયા। ધીરુભાઈ એ એમની ચીવટને કારણે એમની હયાતીમાં ગુજરાતી વિશ્વકોશનો 67મા વર્ષે શરૂ કરેલો પ્રકલ્પ
એમણે પૂરો કર્યો. મને યાદ છે કે એના ગ્રંથના વિમોચન સમયે પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ આવ્યા અને ધીરુભાઈએ એમને આશીર્વાદ માગ્યા. પ્રમુખ સ્વામીજીએ કહ્યું, તમે જરૂર 25 ગ્રંથો પૂર્ણ કરી શકશો. અને ધીરુભાઈ આ 25 ગ્રંથો પૂર્ણ કરી શક્યા એનું કારણ એમનો કર્મયોગ છે. એ આઈસીયુમાં હતા, મને બોલાવ્યો. એમણે કહ્યું કે કાગળ લઈને આવતીકાલના કામની નોંધ કરવા માટે, અને કહેતા કે હંમેશા કામ જ્યારે લેવું ત્યારે 10 વર્ષ આગળનું જોઈને લેવું, 10 વર્ષ ચાલે તેને જોઈને લેવું, અને વિચારવું કે આવતીકાલે આપણે જીવવાના નથી એમ ધારીને એ કામ કરવું. આવી ઝડપ, આવો પ્રકલ્પ પૂરો કરવાની એમની વાત. અને છતાં કામમાં વિલંબ થાય તો કોઈ ઠપકો આપવાની પણ એમની વિશિષ્ટ રીત. એ હસતા હસતા ઠપકો આપે અને કહે કે જરા ઝડપથી કામ થાય તો સારું, મારી જરૂર હોય તો કહેજો. એમને એક વાત ક્યારેય ન ગમે, કોઈ એમ કહે કે હું રજા લેવા ઈચ્છું છું તો એ ધીરુભાઈને પસંદ નહીં. કદાચ રજા શબ્દ જ એમના શબ્દકોશમાં નહીં હોય, કારણ કે ગંભીર બીમારી સમયે પણ વિશ્વકોશમાંથી થોડા લોકોને બોલાવે, એમની સાથે ચર્ચા કરે અને જે અધિકરણો આપ્યા હોય, જે લખાણો આપ્યા હોય વાંચે. એટલે કે એમની નિષ્પૃહ વૃત્તિ પણ એવી જ. વિશ્વકોશમાં લલિત કલા કેન્દ્રને માટે એમણે મોટો સહયોગ આપ્યો. એટલે સૌએ કહ્યું અમે કે એનું નામ ધીરુભાઈ ઠાકર લલિત કલા કેન્દ્ર રાખીએ. ત્યારે ધીરુભાઈએ ના પાડીને કહ્યું કે નહીં, આનું નામ વિશ્વકોશ લલિત કલા કેન્દ્ર રાખો. જ્યારે જ્યારે વિશ્વકોશના ગ્રંથનું વિમોચન થતું ત્યારે ધીરુભાઈમાં એક અદમ્ય ઉત્સાહ જોવા મળતો અને એમ કહેતા કે મારા આ વૃદ્ધ દેહમાં વિશ્વકોશના નવા ગ્રંથનું વિમોચનનો પ્રસંગ એક નવી ચેતનાનો સંચાર કરે છે. એમના કાર્યો વિશે જોઈએ તો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતને સાવ છેવાડે આવેલી રેલવે સ્ટેશનની સુવિધા ન ધરાવતી એવી મોડાસા જેવી અણદીઠ ભૂમ પર એમણે ગ્રામીણ વિસ્તારની કોલેજને આદર્શરૂપ બને એવું શિક્ષણ સંકુલનું સર્જન કર્યું. સર્જક અને ચિંતક તરીકે શ્રી મણિલાલ નભુભાઈ વિશેનું સાહિત્યિક કાર્ય ગાંધીયુગીન પ્રતિભાનું એક સર્વગ્રાહી અને સમતોલ દર્શન કરાવી આપ્યું. એમણે ગુજરાતી સાહિત્યને એનો ઇતિહાસ આપ્યો. વિકાસરેખા, ગુજરાતી સાહિત્યની વિકાસરેખા 5 ખંડોમાં આપી, એનું સતત સંસ્કરણ પણ ચાલતું રહ્યું અને આમ જીવનભર પોતાની સરસ્વતી સાધનાના દીપકની જ્યોત જલાવનાર એ ધીરુભાઈને વંદન અને એમના રાહે ચાલવાની, એમના જેવો કર્મયોગ કરવાની ભાવનાના આશીર્વાદ અમને આપે. આજે ગુજરાતના કવિઓની હિન્દી વ્રજ શૈલીની રચનાઓની પ્રસ્તુતિ કરવાના છે અને એમાં દયારામ બ્રહ્માનંદ સ્વામી, સુંદરમ રાજેન્દ્ર શાહ, મકરંદ દવે, વેણીભાઈ પુરોહિત, રાજેન્દ્ર શુક્લ અને હરીશ મીનાશ્રુ એમની કાવ્ય રચનાઓ વિશે વાત કરશે અથવા તો પ્રસ્તુતિ કરશે. અને આને માટે અમને વિશેષ આનંદ આ સમયે એ થયો કે રાજકોટથી આપણા જાણીતા ગાયિકા ગાર્ગી વોરા, જે વિશ્વકોશમાં અવારનવાર આવી ચૂક્યા છે, એમણે પણ અમને આ કાર્યક્રમમાં સાથ આપવાની અમારી વિનંતીનો સ્વીકાર કર્યો. એ જ રીતે
તબલા પર મનીષી રાવલ અને વાયોલિન પર ગૌરવ પાઠક, એનો પણ આ કાર્યક્રમમાં અમને સહયોગ મળ્યો. આ સૌનો આભાર માનીને આ કાર્યક્રમ પ્રસ્તુત કરવા માટે અમરભાઈને વિનંતી કરું છું. વડીલો અને મિત્રો, આ કાર્યક્રમમાં વિશ્વકોશ લલિત કલા કેન્દ્ર તરફથી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. વિશ્વકોશના આદ્ય સ્થાપક અને પ્રણેતા ધીરુભાઈ, એમના જન્મદિને કંઈક અવનવા કાર્યક્રમો કરવા, એમના દરેક જન્મદિને એવો વિશ્વકોશનો આગ્રહ હોય છે. ધીરુભાઈ પણ હતા ત્યારે જાણે કે હાફિઝ, સૂફી કવિ હાફિઝ એના શબ્દોમાં અમને સૌને એક આહ્વાન આપતા, સિંગ માય સોલ અ ન્યૂ સોંગ દેટ એવરી ન્યૂ મોમેન્ટ ઇન્સ્પાયર્સ ઇન યુ. તો આ નવું કંઈક રજૂ કરવું એવો અહીં ઉપક્રમ છે. કુમારપાળભાઈએ ખૂબ સુંદર સૂચન કર્યું કે ગુજરાતી કવિઓ એમણે હિન્દી વ્રજ શૈલીના કાવ્યો રચ્યા હોય તો એ સંગીતની નજરથી રજૂ કરવા. તો આજે કંઈક એવી વાત છે. આપણી ભાષાના કવિઓ હિન્દી વ્રજ શૈલીના શબ્દોનો ઉપયોગ કરે ત્યારે આપણી ભાષા અન્ય સખી ભાષાઓ સાથે રમતી હોય, ક્રીડા કરતી હોય એવું લાગે. ઉમાશંકર જોશીના શબ્દો છે કે રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી, સુધા કર્ણ સિંચે ગુણાળી રસાળી, કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી, સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. તો આવા કેટલાક કાવ્યો અમે પસંદ કર્યા છે. સંગીતની નજરથી આપણી ભાષાના કવિઓએ હિન્દી વ્રજ શૈલીની કરેલી રચનાઓ જોવી છે, આપની સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. સૌ પ્રથમ રચના બ્રહ્માનંદ સ્વામીની છે. એમનું મૂળ નામ લાડુદાન ગઢવી. આબુની છાયામાં ડુંગરપુર જિલ્લામાં ખાણ ગામે એમનો જન્મ, પછી તો કચ્છ એ આવ્યા. સહજાનંદ સ્વામીના દર્શન થયા અને એમણે એ પછી લખ્યું, જેમાં પોતાનું મૂળ નામ એમણે લખ્યું છે, આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી, જ્ઞાન કૂંચી ગુરુ ગમશે ગયા તાળા ઉઘડી, જ્ઞાન કૂંચી ગુરુ ગમશે ગયા તાળા ઉઘડી, લાડુ સહજાનંદ નિહાળતા ઠરી આંખડી. તો બ્રહ્માનંદ સ્વામી એમની એક રચના સૌ પ્રથમ પઠન સ્વરૂપે, અનેકવાર વિશ્વકોશમાં આ વાંચી છે રચના, પણ છતાં એ વાંચતા ને એનું નાદ માધુર્ય અનુભવતા થાક લાગતો નથી, એટલે એ ખાસ રજૂ કરી. અને એમની એક બીજી રચના ગાન સ્વરૂપે રજૂ કરીશ. પઠનની રચના છે, એનું શીર્ષક છે એક નિશી શશી નટવર નાચે. આનો છંદ જોજો, ચરચરી છંદ, અને એમાંથી શરદ ઋતુમાં નૃત્યરત કૃષ્ણ એનું અદ્ભુત નાદ દ્રશ્ય ચિત્ર છે. એક નિશી શશી અતિ ઉજાશ પ્રૌઢ શરદ ઋતુ પ્રકાશ, રમન રાસ જગનિવાસ ચિત્ત વિલાસ કીને, મુરલી ધૂન અતિ રસાલ ગેહરે સુરકર ગોપાલ, તાન માન સુભગ તાલ મન મરાલ લીને, બ્રહ્મ નિર સુન ભર ઉછાવ બનઠન તન અતિ બનાવ, ચિત્તવત ગત નૃત ઉછાવ હાવ ભાવ સાચે, હરિહર એ અજ હેર હેર વિકસત સુર બેર બેર, ફરગટ ઘટ ફેર ફેર નટવર નાચે, ઠે ઠે બન ત્રંબક ઠોર ચે ચે શરનાઈ સોર, ધે ધે બજ પ્રણવ ઘોર ધે ધે બોલે, ઝુક 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 બજન ઝંઝ ટુક ટુક મંજીર રંજ, ડુક ડુક ઉપંગ અંગ અતિ ઉમંગ ડોલે, દ્રગડદામ દ્રગડદામ પખાજ થ્રગડદા થઈ થઈ સમાજ, કડકડદા કડકડદા દુકડ ત્રુકડ ધન થટ રાચે, હરિહર અજ હેર હેર વિકસત સુર બેર બેર, ફરગટ ઘટ ફરગટ ઘટ ફેર ફેર નટવર નાચે, હરિહર અજ હેર હેર વિકસત સુર બેર બેર, ફરગટ ઘટ ફેર ફેર નટવર નાચે.
तो ब्रह्मानंद स्वामीनी रचना हिंडोळानुं पद छे, राधे संग झूलत श्याम हिंडोरे। क्षेमुभाई दिवेटियानुं खूब सुंदर स्वरांकन छे, राग तिलक श्याम उपर आधारित, तिलक कामोद अने श्याम कल्याण एनुं एक कॉम्बिनेशन, एनुं संयोजन क्षेमुभाईए सांभळ्युं ने एना परथी आ स्वरांकन थयुं छे। राधे संग, राधे संग झूलत श्याम हिंडोरे। राधे संग झूलत श्याम हिंडोरे, राधे संग झूलत श्याम हिंडोरे। दंपति वदन विलोकन कारण, दंपति वदन विलोकन कारण, भीर मची चहुओ रे। राधे संग झूलत श्यामिडो, राधे संग झूलत श्याडो। दंपति वदन विलोकन कारण, भीरमची चहुओ रे। राधे संग झूलत श्यामिडो। श्याम विराजत रतन ही डोरे, श्याम विराजत संग पिया तन गोरे, संग पिया तन गोरे, पिया प्यारी को रूप अलौकिक, पिया प्यारी को रूप अलौकिक, निरखत जन मन चोरे, निरखत जन मन चोरे। राधे संग झूलत श्यामिडोरे।
राधे संग झूलत श्याम हिंडो बपैया मुख पीयू पीयू बोलत बपैया मुख पीयू पीयू बोलत दादूर मोर झिंगोरे दादूर मोर झिंगोरे झिनी झिनी बुंदन बातर बरसत झिनी झिनी बुंदन बातर बरसत घन गरजत अति जोर घन गरजत घन गरजत अति जोरे राधे संग झूलत श्यामी डोरे राधे संग ए झूलत श्यामी डोरे राधे को मन मगन भयो है 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 नवल श्याम के तोरे नवल श्याम के तोरे ब्रह्मानंद रसिक प्रीतम की ब्रह्मानंद रसिक प्रीतम की मूर्ति वसी मन मोरे मूर्ति वसी मन मोरे राधे संग झूलत श्यामी डोरे राधे संग झूलत श्यामी डोरे दंपति वदन विलोकन कारण भीर मची चहु ओरे भीर मची चहु ओरे राधे संग झूलत श्यामी डोरे राधे संग झूलत श्यामी डोरे झूलत श्यामी डोरे
झूलत श्याम ही डोरे। ब्रह्मानंद स्वामी इनी आ रचना पछी एक रचना दयारामनी मध्यकालीन भक्ति कवितानो युग जिमनाथी समाप्त थयो ते कवि दयाराम। आम साठोदरा नागर अने एमणे वैष्णव धर्म एमनो अंगीकार करेलो। धीरुभाईए गुजराती साहित्यनी विकास रेखा एम छ भागमां ए विकास रेखा आपी छे गुजराती साहित्यनी। એમાં દયારામ માટે ખૂબ સુંદર એમણે વાતો કરી છે। દયારામ ખૂબ સુંદર દેખાતા હતા એમ કહે છે કે પાન ખાય ત્યારે એમના ગળામાંથી પાનનો રસ ઉતરતો લોકો જોઈ શકતા। ખૂબ સુંદર સંગીતના પણ જાણકાર હતા। કૃષ્ણ ભક્તિ પ્રીતિના અનેક પદો એમના જાણીતા છે। શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ સખી, શ્યામ રંગ સમીપે ન જાઉં, કે કીએ ઠામ મોહની ન જાણી રે મોહનજીમાં કીએ ઠામ મોહની ન જાણી, કે પછી નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો વસે વ્રજ લાડીલો રે। પણ એમણે આ ગુજરાતીમાં તો પદ આપ્યા જ, પણ ખૂબ સુંદર વ્રજ ભાષાના પદો પણ આપ્યા। એક રચના જેને સ્થાન મળ્યું સુખનવર ગઝલ શ્રેણીમાં, એમાં ઉર્દૂ ફારસી વ્રજ ભાષાના શબ્દો, આપણી ગુજરાતી ભાષામાં કેટલાક પુસ્તકો થયા, ખિસ્સામાં મૂકી શકાય એવા પુસ્તકો, સુખનવર શ્રેણીમાં ગુજરાતી ગઝલની વાત છે। ગુજરાત દયારામથી સાગર સુધી એનો સુખનવર શ્રેણીનું પ્રથમ પુસ્તક, એમાં દયારામની આ રચના છે જે ગઝલ તરીકે સ્થાન પામી છે। એક ખૂબસૂરત ગભરું ગુલઝાર સાંવરા, તારીફ ક્યા કરું હૈ સબ ભાંત સે ભલા, ઇસ બગર કી ડગર મેં મેરા ચિત ચુરા ચલા, કહેતી થી સબ આલમ મેં યે હૈ નંદ કા લલા, મિલાઓ કોઈ મહેબૂબ દુસરી ન હૈ સલા, દયા કે પ્રીતમ બિન મરુંગી કાટ કે ગલા। આ દયારામના શબ્દો છે। ગાર્ગી વોરા હવે જે ગીત રજૂ કરે છે તે દયારામનું છે। બાગેશ્રી રાગ અને એના જુદા જુદા સ્વરૂપો પર આધારિત આ સ્વરાંકન પહેલી વાર રજૂ થઈ રહ્યું છે એનો આનંદ છે। આયરી બહાર ઝરન લગી અખિયા, દયારામના શબ્દો, ગાર્ગી વોરા એને રજૂ કરશે। Thank you.
गगन से लागत अबिल गुलाल गगन से लागत के सुकुसुम और कत जैसे कतिया झरन लागी अखिया पिया बिन कैसे कटु दिन रतिया आई रे बहार। सब सखी खेलेंगी अपने प्यासों सब सखी खेलेंगी अपने प्यासों मोए सुध आवेंगी पियुरति बतिया जब ही ते बिकल होत लागी बतिया आई री बहार झरन लागी अखिया पिया बिन कैसे कटु दिन रतिया कवि साईं मकरंद दवे। कोई घटमा घह के घेरूं साया जी मुने चढ़े समंदर लेरूं साया जी कोई घटमा घह के घेरूं बाबा जी मुने चढ़े समंदर लेरूं खोबो धुड़नो कुबो बनायो बहुत हुआ खुश बंदा एक धनिये धक्का लगाया चूर चूर मकरंदा साया जी मारा कण कण माही दम दम वरसी मेहरूं बाबा जी मुने चढ़े समंदर लेरूं। आ कवि स्वामी अने साई नामनु एक पुस्तक छे जेमा स्वामी आनंद अने साई मकरंद दवे वच्चे नो पत्र व्यवहार छे। अपना सुख्यात लेखिका हिमांशी शेलते एनु संपादन कर्यु छे। एमा मकरंद दवे एक पत्र मा अवी शैलीना हिंदी व्रज शैलीना त्रण पद स्वामी आनंद ने मोकल्या छे। एमां लख्युं छे के ए पदों एमणे लखेला ए क्यांक आड़े हाथे मुकाई गयेला कोईक एमना स्नेहीए ए शोध्या तो एमांनुं एक पद मारे रजू करवुं छे। मकरंद दवे अने घायल साहेब एटले के शायर अमृत घायल एमनी मैत्री खूब जाणीती छे। घायल साहेबनुं समग्र सर्जन
જે પુસ્તકમાં આવ્યું છે તે પુસ્તક આઠો જામ ખુમારી, એની પ્રસ્તાવના મકરંદ દવેએ લખી છે. અને એ પુસ્તકના પ્રથમ પાના પર આ ત્રણ પદ જે મકરંદ દવેએ સ્વામી આનંદને પત્રમાં લખીને મોકલેલા એ ત્રણ પદ એમાં ટાંક્યા છે. અને એમાંના પ્રથમ પદનું ની પ્રથમ પંક્તિ, પ્રથમ પદની પ્રથમ પંક્તિમાં આ ઘાયલ સાહેબના પુસ્તકનું નામ છે, અમલ કી આઠો જામ ખુમારી. તો એ કેફ કિયા અબ કબહુન ઉતરે છાકી દશા હમારી, કેફ કિયા અબ કબહુન ઉતરે છાકી દશા હમારી, અમલ કી આઠો જામ ખુમારી. આ કેફ, અમલ એટલે આમ તો એક નશો, પણ શેનો નશો? કવિતાનો નશો, સૂફી મિજાજ ભક્તિનો નશો. તો એ કેફની કંઈક વાત મકરંદ દવેના આ પદમાં છે. ત્રણેય પદ ખૂબ સુંદર છે, દરેકની બે બે પંક્તિ સંભળાવું. અમલ કી આઠો જામ ખુમારી, કેફ કિયા અબ કબહુન ઉતરે છાકી દશા હમારી, એ ગાઈને રજૂ થશે. બીજું પદ છે, માધવ તેરી પીરતી સાચી, યા જગ મે સબ ગાંઠ ગઠરિયા વે તો કાચી કાચી, માધવ તેરી પીરતી સાચી. અને ત્રીજું પદ છે, હરી કા દિયા જલાયા ઘટ મે, હરી મિલન કી જ્યોત પ્રકાશી રોમ રોમ કી રટ મે, હરી કા દિયા જલાયા ઘટ મે. તો મકરંદ દવેનું આ પદ સાંભળો, અમલ કી આઠો જામ ખુમારી. એ રે ના રે રે તે રે દ દે રે 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 હે ના રે ના રે 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 અમલ કી આઠો જામ ખુમારી, અમલ કી આઠો જામ ખુમારી, આઠો જામ ખુમારી, અમલ કી આઠો જામ ખુમારી, કેફ કિયા અબ કબહુન ઉતરે, કેફ કિયા અબ કબહુન ઉતરે છાકી દશા હમારી, આઠો જામ ખુમારી, કેફ કિયા અબ કબહુન ઉતરે, કેફ કિયા અબ કબહુન ઉતરે છાકી દશા હમારી, આઠો જામ ખુમારી, આઠો જામ ખુમારી, અમલ કી, અમલ કી આઠો જામ ખુમારી, કેફ કિયા અબ કબહુન ઉતરે, કેફ કિયા અબ કબ હું ઉતરે છાકી દશા હમારી.
आठ जम कुमारी अमल की आठ जम कुमारी जित देखो तित रंगमयी है जित देखो तित रंगमयी है मोहन की फुलवारी जित देखो तित रंगमयी है मोहन की फुलवारी आठों जाम खुमारी अमल की आठों जाम खुमारी कैफ किया अब कब हुन उतरे कैफ किया अब कब हुन उतरे छाकी दशा हमारी आठों जाम खुमा खेले खूब सुंदर बात छे पल पल थल थल विमल हसी में पल पल थल थल विमल हसी में मुख मुख मिलत मुरारी पल पल थल थल विमल हसी में पल पल थल थल विमल हसी में मुख मुख मिलत मुरारी पल पल थल थल विमल हसी में मुख मुख मिलत मुरारी आठ जाम खुमा अमल की अमल की आठों जाम खुमारी कैफ किया अब कब हुन उतरे कैफ किया अब कब हुन उतरे छाकी दशा हमारी आठों जाम खुमारी अमल की आठों जाम खुमारी आठों जाम खुमारी आठों जाम खुमारी कवि सुंदरम उमाशंकर जोशीए जेमने पोताना सारस्वत सहोदर कया ते कवि सुंदरम आम तो
ગુજરાતી ભાષાને એમના તરફથી અઢળક કવિતાઓ મળી. લગભગ 72 જેટલા એમના પદ આ હિન્દી ગુર્જર શૈલી કે હિન્દી વ્રજ શૈલીમાં લખાયા છે. મીરા જેમ રાજસ્થાની, વ્રજ, ગુજરાતી એમ અનેક ભાષાઓમાં એના પદ છે, તેવી રીતે સુંદરમને પણ કદાચ મન થયું કે બીજી ભાષામાં મારા પદ કેવા લાગશે, તો એ જરાક પોતાને ચકાસવા માટે પણ અને સાથે સાથે મીરાનો ભાવ અનુભવવા માટે, મીરાને થયેલી અનુભૂતિ એ પોતે અનુભવી શકે એને માટે કેટલાક એમણે વ્રજ ભાષામાં સુંદર પદો આપ્યા. ખૂબ જાણીતું છે, મેરે પિયા મેં કછું નહીં જાનું, મેં તો ચૂપ ચૂપ ચાહ રહી, ઢૂંઢ ઢૂંઢ તો હે હો ગઈ રતિયા, રો રો કર મોરી થક ગઈ મતિયા. આ સુંદરમનું એક સુંદર પદ, કાહે કો રતિયા બનાઈ, નહીં આતે નહીં જાતે મન સે, તુમ એસે ક્યો શ્યામ કનાઈ, કાહે કો રતિયા બનાઈ. ગાર્ગી વોરા એને રજૂ કરશે. મોરા શ્યામ, મોરા શ્યામ, રતિયા બનાઈ શ્યામ, કાહે કો રતિયા બનાઈ શ્યામ, કાહે કો રતિયા બનાઈ, નહીં આતી જાતી મન સે, નહીં આતે નહીં જાતી મન સે, તુમ એસે હો, તુમ એસે હો, શ્યામ કન્હા બનાઈ. હમ જમના કે તીર ભરત જલ, હમ જમના
जाको तुम बिन को न समाई, काहे को रतिया बनाई श्याम, काहे को रतिया बनाई। हम ऐसे तो पागल है प्रभु, हम ऐसे तो पागल है प्रभु, तुम जानो सब पगलाई, हम ऐसे तो पागल है प्रभु, तुम जानो सब पगलाई, पागल की गत पागल समझे, रतिया बनाई श्याम, काहे को रतिया बनाई, नहीं आती नहीं जाती मन से तुम श्याम कन्हाई, काहे को रतिया बनाई श्याम, काहे को रतिया, काहे को रतिया, काहे को रतिया बनाई। अपना मूर्धन्य कवि सुंदरम अपनी मातृभाषा में लखता आ कवि मातृभाषा की इबारत साचवी ने केवुं काम करे छे ते अहीं तमे जुओ। एक रचना छे हम जमना के, आ अंतरा में आवे छे, हम जमना के तीर भरत जल हमरो घट न भराई, ऐसो घट क्यों तुमने दियो जाको तुम बिन को न सगाई, काहे को रतिया बनाई। तो मुंबई में सुंदरमना गीतों कार्यक्रम हतो, 1970-75 नी वात छे। सुंदरम पोते हाजर रहेला, सुरेश दलाले आ वात नोधी छे, आ प्रसंग नोध्यो छे। सुंदरमे आ गीत आ रचना गवाती सांभळी पछी सुरेश भाई ने कहूं कि सुरेश मारो ईश्वर सामे आज प्रश्न छे कि जे घड़ो भरवो नहोतो ए घड़ियो शा माटे। सुरेश भाई नोधे छे कि पछी उमाशंकर मुंबई आव्या त्यारे एमणे मने सुंदरमना कार्यक्रम विषे पूछ्यूं त्यारे मैं सुंदरमनी व्यथाने प्रगट करी, सुंदरमनी व्यथा कि भाई जे घड़ो भरवो नहोतो ए घड़ियो शा माटे। उमाशंकरे मात्र एटलू ज कहूं
કે ઘડાએ તરવું હોય તો એણે ખાલી રહેવું જોઈએ. કોઈક નિમિત્તે સુંદરમને પત્ર લખવાનું બન્યું. સુરેશભાઈએ પાછો પત્ર લખ્યો સુંદરમને. ત્યારે ઉમાશંકરની આ વાત મેં એમને જણાવી, એવું સુરેશભાઈ નોંધે છે, કે ઉમાશંકર જોશીએ એમ કહ્યું કે ઘડાએ તરવું હોય તો એણે ખાલી રહેવું જોઈએ. વળતી ટપાલે સુંદરમે માત્ર એટલું જ લખ્યું કે ઘડાની સાર્થકતા એ તરે એમાં નથી પણ એ ભરાય એમાં છે. અને પછી સુરેશભાઈ નોંધે છે કે ગાંધીયુગના આ બે મોટા ગજાના કવિઓના સંવાદ આકાશમાં ઉડતા બે ગરુડ જેવા છે. તો આ આપણી ભાષા, એનું ઐશ્વર્ય, એનો વૈભવ. આપણી ભાષાના કવિઓ અન્ય ભાષામાં હિન્દી વ્રજ શૈલીમાં લખે એ રચનાઓ આપણે માણી રહ્યા છીએ, ત્યારે આ વાત અહીં પ્રસ્તુત લાગી કેવી. કવિ રાજેન્દ્ર શુક્લ, ગઝલના સ્વરૂપને એમણે ખૂબ ખેડ્યું છે. એ સ્વરૂપની જુદી જુદી શક્યતાઓ એમની ગઝલમાં દેખાય છે. જેમ કે જયદેવનો લય આ ગઝલમાં છે. સભર સુરાહી લલિત લચક કટી કોમલ સ્કંધા ગઝલ, કહં લગ રૂઠો માન કરો અતિ મુખ મચકોડો અલગ, સૂર મિલાવી ગાઓ પ્રિયજન સચ્ચિત નંદા ગઝલ, સબર સુરાહી લલિત લચક કટી કોમલ સ્કંધા ગઝલ. એક ગઝલ એમાં જાગો રે જનનીના જાયા ગોરખ આયા, આંગન આંગન અલખ જગાયા ગોરખ આયા, આવો પણ પ્રયોગ એમણે કર્યો છે. આ જે ગઝલ મારે રજૂ કરવી છે એ હિન્દી શૈલીની. ઉમાશંકર જોશીએ અખો એક અધ્યાય અને એ પુસ્તકમાં આ સ્વરૂપની ભાષાને સધુક્કડી હિન્દી, એટલે સાધુઓ જે ગાય, સાધુઓ જે રીતે બોલે એવી હિન્દી. તો એક પ્રયોગ, આ એક નવતર પ્રયોગ ગાવાનો મારે માટે છે. સૌ પ્રથમવાર રજૂ થઈ રહી છે આ રચના. એનો મિજાજ જુઓ. દેખુંગા ઓર દોડુંગા મેં દરવાજા તોડુંગા, સાંસ સુરંગા ફોડુંગા મેં દરવાજા તોડુંગા. રે ની મારે પર ની પર નિધ ની રે ઘરે નિધ મધ સની રે દેખુંગા ઓર દોડુંગા મેં દરવાજા તોડુંગા દેખુંગા ઓર દોડુંગા મેં દરવાજા તોડુંગા દેખુંગા ઓર દોડુંગા મેં દરવાજા તોડુંગા સાંસ સુરંગા ફોડુંગા મેં દરવાજા તોડુંગા સાંસ સુરંગા ફોડુંગા મેં દરવાજા તોડુંગા દેખુંગા ઓર દોડુંગા મેં દરવાજા તોડુંગા Thank you.
देखन लागा अब अंधा, मैंने बांधा मैं बंधा। देखन लागा अब अंधा, मैंने बांधा मैं बंधा। छूटूंगा तब छोड़ूंगा मैं दरवाजा तोड़ूंगा, छूटूंगा तब छोड़ूंगा मैं दरवाजा तोड़ूंगा। जन्म जन्म को जान गया, जन्म जन्म को जान गया, कारागृह पहचान गया। जन्म जन्म को जान गया, कारागृह पहचान गया। काहे को मुख मोड़ूंगा मैं दरवाजा तोड़ूंगा, काहे को मुख मोड़ूंगा मैं दरवाजा तोड़ूंगा। देखूंगा और दौड़ूंगा मैं दरवाजा तोड़ूंगा। बिखर बिखर मिट जाऊंगा, फिरत फिरत फिर जाऊंगा। बिखर बिखर मिट जाऊंगा, फिरत फिरत फिर आऊंगा। बिखर बिखर मिट जाऊंगा, फिरत फिरत फिर आऊंगा। निशान डंका खोडूंगा मैं दरवाजा तोड़ूंगा, निशान डंका खोडूंगा मैं दरवाजा तोड़ूंगा। सुन शिखर तक पहुंचूंगा, सुन शिखर तक पहुंचूंगा, पाऊंगा पल में अपलक। सुन शिखर तक पहुंचूंगा, पाऊंगा पल में अपलक। ऐसा त्राटक जोड़ूंगा, ऐसा त्राटक जोड़ूंगा मैं दरवाजा तोड़ूंगा। ऐसा त्राटक जोड़ूंगा, ऐसा त्राटक जोड़ूंगा मैं दरवाजा तोड़ूंगा। देखूंगा और दौड़ूंगा मैं दरवाजा तोड़ूंगा। सांस सुरंगा फोड़ूंगा मैं दरवाजा तोड़ूंगा, मैं दरवाजा तोड़ूंगा।
जाऊंगा, मैं दरवाजा तोड़ूंगा। मैं कहूं तेम अपनी भाषा ना घना कविओए आ अन्य असर में हिंदी व्रज शैली एनी असर में काव्यों कर्या छे, बंगाली असर में पण काव्यों थया छे, संस्कृत असर में पण काव्यों थया छे। कवि हरीश मीनाश्रु एमनी एक रविन्द्रनाथ टागोर ने एनी स्मृति में थयेली रचना छे, साधो तुई शून्यर मिताई, ये शुभ मुहूर्ते पूर्ण तुमी से, मुहूर्ते कछु तव नाई। साधो तुई शून्यर मिताई, परम सखा क्षणिकेर अतिथि, प्रगट्या प्रांगण आजी। श्रीहरी उठे स्वयं श्रीहरि, बाजी रे बांसुरी बाजी। यामिनी जोत्सना मत्ता, एटले जोत्सना मत्त, यामिनी जोचना मत्ता, आमी स्मरण प्रमत्ता साई। साधो तुई शून्यर मिताई। वेणीभाई पुरोहिते पण व्रज शैलीनी खूब सुंदर रचनाओ आपी छे, अने ए पोते पण संगीतना केटला जाणकार हशे ते तमे आ हवे पछी जे रचना गार्गी रजू करे छे एमां जोई शकशो। ठाकुर मैं ठुमरी हूँ तेरी, कजरी हूँ चित्त चोर। सो ठुमरी अने कजरी ए शब्दों संगीतना शब्दों वेणीबाई लावे छे। सांवरिया काहे होत नठोर, नठोर एटले आम मूल शब्द छे निष्ठुर, एनो अर्थ कठोर पण थाय छे। वेणीबाई कठोर शब्द लखी शक्या होत पण ए म्यूजिकल संगीतमय शब्द वापरे छे नठोर। सांवरिया काहे होत नठोर, ठाकुर मैं ठुमरी हूँ तेरी, कजरी हूँ चित्त चोर। आम तो वेणीभाई आवा संगीतमय शब्दों आवे एवा अनेक गीत आप्या छे। एनु एक गीत याद आवे छे, जेवा नाया पछीना नख कूणा, सखीरी मारा साजन छे एवा सलूणा। सखीरी मारा साजन छे एवा सलूणा, जेवा नाया पछीना नख कूणा। अपने वेणीभाईनी आ रचना सांवरिया काहे होत नठोर गार्गी वोरा एने रजू करशे।
सावन की बेचैन बदरिया, सावन की बेचैन बदरिया, बरसत बोली भाली गोकुल की मैं कोरी ग्वालिना, भीतर आँख भिगाली करज वा मोर, करज आप ही दाव लगा कर बैठी, आप ही दाव लगा कर बैठी, जियरा भया जुआरी, आप ही दाव जियरा भया जुआरी, लगन अगन में लेत ही चकिया, गिरधारी गिरधारी बिलखती रतियां, भटकत ठाकुर मैं ठुमरी हूँ तेरी, ठाकुर मैं ठुमरी हूँ तेरी, कजरी हूँ चित चो काहे होत न ठो सावरिया। कवि श्री राजेंद्र शाह नू गीत पद रजू करू छे, प्रभु मैं प्रेम कियो नव जानू, जल जल सो कालिंदी ध्रुम ध्रुम कदंब है मन मोरे, कुंज भली व्रज की तुम बिन वैकुंठ नहीं सह तोरे, मैं चढ़ू न पर्वत सानू, प्रभु मैं प्रेम कियो नव जानू। कवि ने कदाच कहू छे कि जे कहीं छे ते
અહીંયા છે, વ્રજ વાલો રે વૈકુંઠ નથી રે જાવું, આવી કંઈક વાત. બીજા એક પદમાં આપણી જૂની ગુજરાતી કે અપભ્રંશ, એનો કેવો સરસ ઉપયોગ. નયન ભયે પિચકારી, પલક પલક પરી ભરી રંગ, કાન પે રહત ઉલટસે ડારી, સખી મોરે નયન ભયે પિચકારી. સરીકુલ વંજુલ કુંજ ફગુહરા, મિલિમહ ફાગ ઉડાયો, સહુ બીચ ભીંજત શ્યામ, લાલ તનુ બન મુહુ મુહુ મુસકાયો. આ ભાષા કવિઓને આપણી અત્યારની ગુજરાતી ભાષા એની પણ કઈ એનું મૂળ પણ ક્યાં હશે, એ મૂળ પાસે પહોંચવાનું મન થતું હોય છે ત્યારે આવા પ્રાકૃત શબ્દો, અપભ્રંશ શબ્દો, વ્રજ હિન્દી એ બધા શબ્દો લઈને કાવ્યો થતા હોય છે. નરસિંહ મહેતાના ઘણા પદમાં આપણને લાગે કે મરાઠી સંદર્ભો છે. તું કિશા ઠાકુરા, હું કિશા સેવકા, આ મરાઠી. જો કર્મચા લેખ લખ ભૂસ્યા ન જાય, આ કર્મચા લેખ નરસૈયાચો સ્વામી. દેવા હમચીવાર કાં બધીર હોયલા, આપુલા ભક્ત કાં વિસરી ગયેલા, આ બધા મરાઠી શબ્દો. તો ઉમાશંકર જોશીનું મેં જેમ કહ્યું તેમ રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી, એમ આપણને લાગે. રાજેન્દ્ર શાહનું એક બીજું ગીત જેમાં રાજસ્થાની સંદર્ભ છે, સાવર થોરી અખી અનમે, જોબન્યું ઝૂકે લાલ. મેં આહિર રી બેટી, તું નંદલાલ રો છકેલ છોરો, મેં આહિર રી બેટી. આ રાજસ્થાની સંદર્ભો છે બધા. એક ખૂબ સુંદર કાવ્ય 14મી સદીમાં થયેલા જીન પદ્મનાભ સુરી એમનું છે, અપભ્રંશ ગુજરાતી એ વખતે કેવું હશે તમે જુઓ. ઝીરીમીરી 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 એ મે હા વરી સંતે, ખલ હલ ખલ હલ ખલ હલ એ વાહલા વહંતે, ઝબ 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 એ વિજુલીય ઝબુક્કાઈ, થર હર થર હર થર હર હે વિરહીણી મણુ કંબઈ. તો આ બધા શબ્દો, આ બધા સંદર્ભો કવિઓ મેં કહ્યું તેમ પોતાના મૂળ પાસે પહોંચવા માગતા હોય છે. તો એવું એક રાજેન્દ્ર શાહનું પદ, પ્રભુ મેં પ્રેમ કિયો નવજાનું, આપણી આ અંતિમ રચના એટલે ભૈરવી રાગમાં. પ્રભુ મેં પ્રેમ કિયો નવ જાનું, પ્રભુ મેં પ્રેમ કિયો નવ જાનું, પ્રભુ મેં પ્રેમ કિયો પ્રભુ મેં પ્રેમ કિયો નવ જાનું. ઊંચે મહલ બસે તું નિરંતર, બગિયન બીચ મુજ રહના, ઊંચે મહલ બસે તું નિરંતર, બગિયન બીચ મુજ રહના, ફૂલ ફૂલ ગુંજન ઉઠે મધુર સુની, મન સુખ પાવત ગહેના, મેં અવર શબદ નવ માનું, પ્રભુ મેં પ્રેમ કિયો નવ જાનું.
मैं अवर शब्द नव मानू प्रभु मैं प्रेम कियो नव जान अवर शब्द नहीं मानू बीजो कोई शब्द रमेश पारेखनी एक कविता में आवे छे कि कागळ हरी लखे तो बने अवर लखे ते एके अक्षर नहीं उकलता मने के कागळ हरी लखे तो बने। राजेंद्र शाह कहे छे मैं अवर शब्द नहीं मानू प्रभु मैं प्रेम कियो नवजानू अने आगळ कहे छे एने पड़कार आपे छे तू नीचे काहे नहीं आवे एकल रहे उदासी तू नीचे काहे नहीं आवे एकल रहे रूप रंग सुर भी सह खेले मिलकर दोय विलासी मैं ओस बिंदु तुम भानु प्रभु मैं प्रेम कियो नव जानू मैं ओस बिंदु तब भानू प्रभु मैं प्रेम कियो नव जानू जल जल सो कालिंदी द्रुम द्रुम कदंब है मन मोरे जल जल सो कालिंदी द्रुम द्रुम कदंब है कुंज भली व्रज की तुम बिन वैकुंठ नहीं सहतोर मैं चढ़ू न पर्वत सानू प्रभु मैं प्रेम कियो नव जानू प्रभु मैं प्रेम कियो नव जानू प्रभु मैं प्रेम कियो नव जानू।
प्रभु मैं प्रेम कियो नव जानू। विश्वकोश नो खूब खूब आभार कि आ अपना कविओए हिंदी व्रज शैली में करेली सेर ए संगीतनी नजर थी जोवानी अमने तक मळी। अपनी अत्यारनी भाषा पहेलानी भाषा में मैं कहूँ तेम कविओ पहुँचता होय छे, हवे पछीनी भाषा केवी हशे अंग्रेजी मिश्रित तो एनु पण एक अमारा संगीतकारों माटे एक पड़कार रूप ए बाबत छे कि कई रीते एने संगीत थी रजू करवी। जेम के अंग्रेजी शब्दों हवे कविता में आववा माड्या छे, अदम टंकारवी नी गजल छे, अमथी अमथी होप लई बेसी रहो, मोमा लॉलीपॉप लई बेसी रहो, आँख खुलता तो ए कंतान हशे, स्वप्नमां डनलॉप लई बेसी रहो, आँख खुलता तो ए कंतान हशे, स्वप्नमां लॉलीपॉप लई बेसी रहो, के अनिल चावड़ानी गजल छे, हळवे हळवे मंदिरियामां हरजी आवे ना आवे, तूटी गयेला श्वास साधवा दर्जी आवे ना आवे। ने हवे के छे एमां जे अंग्रेजी शब्द छे, जीर्ण पर्ण जेवा माणसने बोलावो छो वावा जोड़े अने कहो छो आवो सरजी, सरजी आवे ना आवे। तो आ पण एक पड़कार ए એના અંગે એક વિચાર કરવાની પણ તક મળી છે આ કાર્યક્રમમાં। જેમ ભૂતકાળ યાદ કર્યો આપણી ભાષાનો ભૂતકાળ, તેમ હવે પછી ભવિષ્ય પણ જો રજૂ થઈ શકે તો એવા પ્રયત્નો પણ અહીંયા થઈ શકે એવું આ પ્લેટફોર્મ છે વિશ્વકોશનો, એ બદલ ખૂબ ખૂબ આભાર। તબલા પર શ્રી મનીષી રાવલ, વાયોલિન પર શ્રી ગૌરવ પાઠક, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।